ઓરિસ્સાના ગંજામ ખાતેથી ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવેલા ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 3,32,000 કિંમતનો 33 કિલો 21 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પાસેથી આરોપી રંજન ઉર્ફે પપ્પુ ત્રિનાથ ગોડાને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી 3,32,000 કિંમતનો 33 કિલો 21 ગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઇલ, ટ્રોલી બેગ વગેરે મળીને કુલ 38,000 મુદ્દા માલ જપ્ત કર્યો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા ઝડપાયેલો આરોપી મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતની છે અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું. તેમજ ગાંજાનો જથ્થો ઓડિશામાં ગંજામ ખાતેથી તેના સાગરીતો દીપક મનોજ સવાઈ, આકાશ સુદર્શન પ્રધાન અને કાનુ ઉર્ફે કનૈયા સંન્યાસી પ્રધાન સાથે ટ્રેનમાં સુરત લઈને આવી સુરત શહેરમાં રહેતા વિચિત્ર પ્રધાન ઉર્ફે કાલિયા બંધુ પ્રધાન નામના ઇસમને આપવા માટે આવ્યો હોવાનું બહાર આવ્યું, જેથી પોલીસે ચારેય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ મામલે મહેન્દરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. સુરતમાં સુરતનું યુવાધન છે એ ડ્રગ્સના રવાડે ના ચડે અને જે ડ્રગ્સનું વેચાણ છે એ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ખાસ અભિયાન ચલાવવામાં આવે છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી. આ જે ડ્રગ્સનું જે કેમ્પેન છે એ કેમ્પેનના ભાગરૂપે સુરતની અંદર જે ડ્રગ્સ માફિયાઓ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને આ બાબતે મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સાહેબનાઓ ડે ટુ ડે વર્કઆઉટ કરી રહ્યા હતા. દરમિયાન પીએસઆઈ ચિત્તે અને એમની ટીમને એક સ્પષ્ટ અને એક ચોક્કસ બાતમી મળે છે કે હાલમાં સચિન ખાતે રહેતો અને મૂળ ગંજામ જિલ્લા ઓડિશાનો રહેવાસી, એનું નામ છે રંજન ઉર્ફે પપ્પુ ત્રિનાથ ગોડા, આ પોતાના ગામ ગયેલ છે અને એના સાથીદારો મારફતે રેલવે મારફતે એ ગાંજો લાવનાર છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એના પર વર્કઆઉટ કરવામાં આવે છે. સરકારી પંચો સાથે રેલવે સ્ટેશનની આજુબાજુ વોચ કરવામાં આવે છે. એ દરમિયાન ગઈકાલે એને 5:30-6 સવારના સમયગાળા દરમિયાન એને પકડી પાડવામાં આવે છે. એની પાસેથી ટોટલ 33 કિલો 210 ગ્રામ જેટલો માતબર રકમનો ગાંજો મળી આવેલ છે, જેની બજાર વેલ્યુ 3,32,000 ઉપર થાય છે. તેમજ તેની પાસે રેલવેની ટિકિટ, આધાર કાર્ડ, ટ્રોલી બેગ જે લાવનાર હતો, જે બેગમાં લાવેલો હતો, એ બેગ વિધે વગેરે કરીને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આની સાથે જે મદદ કરનાર અન્ય જે આરોપીઓ છે એનું નામ છે દીપક સ્વાઈ, આકાશ પ્રધાન, કનૈયા પ્રધાન અને સુરતમાં સચિન ખાતે રહેતો વિચિત્ર પ્રધાન, એને માલ મંગાવેલો હતો. આ 4 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને એને પકડવાની કામગીરી સુરત ક્રાઇમના અલગ અલગ ટીમો દ્વારા હાલમાં ચલાવી રહી છે.